નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આજે આપણે ભાવિક અંગ્રેજી પ્રારંભ વર્ષ 1 ભણીશું, બરાબર ને? તો આવી ચોપડી કાઢવાની છે, પેન્સિલ, રબર, નોટ, કલર બધું સાથે લઈને બેસી જાઓ. એ પહેલાં આપણે પ્રાર્થના શરૂ કરી દઈએ. હાથ જોડી, આંખો બંધ. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને આપે વિદ્યા કેરું દાન, માતા શારદાજોને. અમે બારકડા ઘેલા, અમે ભણીએ વેલા વેલા, અમને ભણતા આનંદ થાય, માતા શારદાજોને. પેલા મોરલાની પાસ બેઠા શારદાજોને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો, આંખો ખોલી નાખો. હવે ચોપડીમાં આપણે જોઈએ, પછી નોટમાં કરાવો, બરાબર? જો આપણે પાના નંબર બગડ પાછળ 25 આવ્યા હતા. એમ ફોર મંકી લખી દઉં ને આપણે, ને એન ફોર નેસ્ટ ઉપર, તો એન ઉપર ગોળ કર્યું હતું. ઓ ફોર ઓક્સ એટલે બળદ થાય, તો ઓ પર કર્યું હતું. પી ફોર પેન થાય એટલે પી પર કુકુર કર્યું હતું. હવે આપણે નીચે આવ્યા હતા અને કલર બાકી રાખ્યો હતો, તો પહેલાં આપણે શું ભરી દઈએ? કલર, બરાબર? હં, પછી જો આ ટામેટું છે, આ આઈસ્ક્રીમ છે. ખાવો છો આઈસ્ક્રીમ? હં, ખાવો છે ને? ખાવા માટે ફટાફટ ખાવાનું. ખાવ છો તમે ઘરે? ભાવે તમને? હં, બધું કરવાનું છે. દેખો, પહેલાં આપણે જોડતા જોડી નાખીએ, પછી કલર પૂરીએ, બરાબર? પત્તું ફેરવી દો, સરખે સરખું જોડી દો. ચલો ફટાફટ જો, ફુલાવર છે, કોબીસ છે, મૂળો છે ને ભીંડાનું શાક છે. તમે ફુલાવરનું શાક ભાવે? હા. કોબીનું ભાવે? હા. મૂળો ખાવ છો? ના. ભીંડા ખાવ છો? હા. ભીંડા શાક ભાવે ને? પછી ડુંગળી, બટાકા, ટામેટું, રીંગણ, બરાબર? એ બધા સરખે સરખા જોડી દેવાના છે. ચલો, અહીંયા એમ ફોર મંકી, મંકી એટલે વાંદરો. એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે મારો. ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે અલા. ઓ ફોર ઓક્ષ, ઓક્ષ એટલે બળદ. પી ફોર પેન, પેન એટલે કલમ અથવા પેન. પડી સમજણ? ચલો, મનગમતા રંગ પૂરવાના, તમને જે ગમે ને એ રંગ પૂરજો. હા, ચિત્રમાં અમે કહીએ એ જ પૂરવાના. હા, પછી એમાં મનગમતા રંગ ના આવે. ચલો ભાઈ, અહીંયા આપણે પૂર નાખીએ એમ ફોર. જો બારના જો, જો બાર જાય છે કલર. આમાં કોઈ બી રંગ પૂરી શકાય, પણ એક અલગ અલગ ના પૂરે. અહીંયા અલગ, અહીંયા અલગ, એવું નહીં કરવાનું. એમ એટલે એમમાં આખો હાથ પૂરવાનો. પડી સમજણ? હં, હાથ ચાલવા જોઈએ. જો દેખો, થાય છે ને? મારા હાથ ચાલે છે તો પતવા આવ્યું. તમારે ચાલે છે હાથ? જ્યાં થોડું થોડું બાકી હોય ત્યાં ફરી હાથ એકવાર મારી દેવાનો કલરથી. દેખો, થઈ ગયું? હં, દેખાય છે ને? હવે નીચે નાના એમ આપ્યા છે, એમાં પણ આપણે હાથ પૂરશું. એકમાં પૂરેલો બધા એક જ, એવું જ પૂરવાનું. હવે તમારી પરીક્ષા આવે છે, ખબર છે બાળકો તમને? એવી જે આ ચોપડીમાં બધું કરાયું છે એ બધું મમ્મીને કહેવાનું, એક નોટમાં મને લખી દે, હું મારી જાતે જવાબ લખું. હવે ડાયા થઈ ગયા, થોડા મોટા થઈ ગયા, એટલે ખબર તો પડતી જ હોય, બરાબર ને? ખાવા પીવા, રમવાની, રોવાની કેવી ખબર પડે છે, હે ને? તો આ પણ ખબર પડવી જોઈએ ને. આ પતી ગયું, દેખો હવે આનો વારો. એમાં પણ તમને જે ગમે એ પૂરજો. હા, આપણે એન આયા, એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે મારો.
नीचे आ पण पूछो नानो छे એટલે ધીમે ધીમે કરજો ને તો કલર બહાર જશે પડી સમજણ જો થઈ ગયો ને હવે બીજો કલર લઈએ ચીકણી લઈએ આપણે ઓફર ઓક્ષ દેખો અહીંયા પૂરવાનો છે વચ્ચે આને શું કહેવાય ઓ શું કહેવાય ઓ જો દેખો હાથ ચાલશે તો જ પછી હા બાળકો બેસી ના રહેશો ફટાફટ ફટાફટ કરો એટલે મારી સાથે જ રહો એ તો વિડીયો પૂરો થઈ જશે પણ તમારું કામ પૂરું નહીં થાય અને ઊભું નથી થવાનું પૂરું કરીને ઊભો થજો કલરમાં ધીમે ધીમે કરવાનું પણ થોડી સ્પીડ પણ રાખવાની છે થઈ ગયો કાલે ચિત્ર કરાવીશ આજે આપણે અંગ્રેજી જ કરવાનું છે ચાટનો ટાઈમ રહેશે તો બોલીશું થઈ ગયું હો દેખું થયું ને હવે બીજો વારો ચલો અહીંયા પી પી ફોર પેન પેન એટલે પેને થાય અને પેન એટલે કલમે થાય અને છેલ્લે એબીસીડી બોલવાની છે આપણે બરાબર અંગ્રેજીને મૂળાક્ષરમાં રંગ પૂર્યા આપણે શેમાં રંગ પૂર્યા એબીસીડી છે ને આને પી કહેવાય શું કહેવાય પી હવે નાનો પી છે ચલો બાળકો મારે પૂરાઈ ગયો કલર હવે આપણે આ ટામેટામાં અંગ્રેજી મૂળાક્ષર ક્રમમાં જોડી બનતા ચિત્ર રંગ પૂરો આપણે જો એ બી સી ડી આપણે જોડી દીધી હતી ખબર છે તમને બાળકો અને કલર બાકી રાખ્યા હતા આપણે પડી સમજા ચલો એમાં ટામેટામાં કેવો કલર પૂરવાનો છે લાલ કેવો લાલ ચલો છેડે છેડે ધીમે ધીમે વચ્ચે ફટાફટ હવે તો મોટું ચિત્ર છે દેખો ટામેટાવાળું ગીત ગાઈ લેવું છે આપણે ટામેટું રે ટામેટું ટામેટું રે ટામેટું લાલ લાલ ટામેટું લાલ લાલ ટામેટું હાથ પણ ચાલવા જોઈએ હા બેટા કોને ભાવે ટામેટું કોણ કોણ લાવે ટામેટું કોણ લાવે ટામેટું પપ્પા લાવે ટામેટું પપ્પા લાવે ટામેટું કોણે ભાવે કોણ ખાય ટામેટું કોણ ખાય ટામેટું હું સોરી ફરી ચલો ભૂલ પડી હો ભાઈ ચલો ફરી લાલ લાલ ટામેટું લાલ લાલ ટામેટું
ગોળ ગોળ ટામેટું, ગોળ ગોળ ટામેટું, કોણ લાવે ટામેટું, કોણ લાવે ટામેટું, પપ્પા લાવે ટામેટું, પપ્પા લાવે ટામેટું, કોણ કાપે ટામેટું, કોણ કાપે ટામેટું, મમ્મી કાપે ટામેટું, મમ્મી કાપે ટામેટું, કોણ ખાય ટામેટું, કોણ ખાય ટામેટું, હું ખાઉં ટામેટું, હું ખાઉં ટામેટું, મને ભાવે ટામેટું, મને ભાવે ટામેટું, લાલ લાલ ટામેટું. બાળકો, ગમ્યું ગીત તમને કે ના ગમ્યું? ગમ્યું ને તો શું કરશો? તાળી પાડશો કે કલર પૂરશો? છેલ્લે તાળી બહુ જ પાડી દેવાની બધાની, બરાબર ને? ફરી સમજણ, કેવું કયું ગીત ગાયું આપણે? ટામેટું રે ટામેટું, પપ્પા લાવે, મમ્મી કાપે અને આપણે ખાવાનું. ભાવે ને? ફટાફટ ફટાફટ ખાઈ જવાનું. ટામેટું તો ભાવે, ટામેટાથી તો લાલ લાલ ટામેટા જેવા આપણે થઈએ, ખબર છે તમને? એટલે ટામેટું ખાજો, દાળ ભાત ખાજો, રોટલી ખાજો, બહુ જ ખાવાનું. ઈટું ઈટું ચકલી જેવું નહીં ખાવાનું. આટલું બધું ખાઈને પછી લખવા બેસી જવાનું અને મસ્ત સૂઈ જવાનું. પડી સમજણ? જો આપણો કલર પણ પૂરાઈ ગયો ટામેટાનો. ચલો હવે આયા આઈસ્ક્રીમ. ખાવો છે આઈસ્ક્રીમ? ચલો ભાઈ આઈસ્ક્રીમ વાળું આપણે ગઈશું. આવડે છે તમને બાળકો? પહેલાં આપણે ગુલાબી કલર ઉપર પૂરીશું. દેખો, ના આપણે આ ચીકણી છે ને નીચે પૂરીશું અહીંયા. દેખો, ચલો અહીંયા નીચે આપણે ચીકણી વાળું આવું હોય છે ને, તમે કોણ ખાવા જાઓ છો તો આવો હશે. દેખો કલર, આઈસ્ક્રીમ વાળું કયું ગીત ગાશું ભાઈ? હે, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ, ગર્યો ગર્યો આઈસ્ક્રીમ, કોણ લાવે આઈસ્ક્રીમ, પપ્પા લાવે આઈસ્ક્રીમ, કોણ ખાય આઈસ્ક્રીમ, કોણ ખાય આઈસ્ક્રીમ, હું ખાઉં આઈસ્ક્રીમ, હું ખાઉં આઈસ્ક્રીમ, મને ભાવે આઈસ્ક્રીમ, મને ભાવે આઈસ્ક્રીમ. મજા આવી? પપ્પા બધું લાવ્યા પણ આપણે પટ 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 ફટાફટ ફટાફટ ખાઈ જવાનું. પડી સમજણ? ચલો ભાઈ હવે ગુલાબી કલરનો આઈસ્ક્રીમ ખાશું આપણે. ઉપર ગુલાબી હોય ને, સરસ. પછી આપણે મોટી ટોફી મૂકી દઈએ, ચેરી. તૂટી ફૂટી, તૂટી ફૂટી કહે ને, ખબર છે તમને? એવી આઈસ્ક્રીમ વાળું ગીત ગાયા, ટામેટા વાળું ગાયું ભાઈ, મોંમાં આવ્યું પાણી. તો રાત્રે અત્યારે લખી લો, મમ્મી કહેવું ને, એક ટામેટું કાપી આપને, આવું શું કરે છે? એક કાપી આપ, મને ભાવે છે. પછી રાત્રે પપ્પા આવે ને એટલે શું કહેવાનું? પપ્પા એક આઈસ્ક્રીમ ખવડાવી દો મને, મેં આજે આઈસ્ક્રીમમાં કલર પૂર્યો છે, એક અપાવો ને, હવે આવું છું કલો છો, એવું કહેવાનું. તો થોડું બોલો એટલે પપ્પા માની જાય, પણ સાથે ભણવું પડે. હં, કલર પૂરશો તો અપાવશે, નહીં તો નહીં અપાવે. કલર પૂરશો ને તમે, પછી મમ્મીને બતાવવાનું, જો મેં કલર પૂર્યો તો અપાવે, ટામેટું કાપી આપે, આઈસ્ક્રીમ લાવી આપે. દેખો આઈસ્ક્રીમ જેવું લાગે છે બાળકો? હે, હવે જો હું પેન્સિલથી છે ને આપણે ચેરી બનાવી દઈએ. અહીં છે ને પણ આપણે બનાવી દઈશું, લાલ કલરની ચેરી ખાઈએ આપણે. જો ચલો, તૂટી ફૂટી હોય ને લાલ કલરની, લીલા કલરની હોય, લાલ હોય, એ આઈસ્ક્રીમ બની ગયો ભાઈ. વાહ ભાઈ વાહ, જો મસ્ત બન્યો ને. ખાઈ જાઓ ખાઈ જાઓ ખાઈ જાઓ, આવે ને આઈસ્ક્રીમ સરસ. જો ભણવાની મજા આવે, આપણે કલર પૂરવાનું આવે છે, ટપકા જોડવાનું આવે છે, જોડકા આવે છે, બધું આવે છે ને, તો પછી કેમ ના મજા આવે? સરખે સરખું બધું આવે જાય છે. જો હવે આવ્યા આપણે જોડકા, હવે શાકભાજી ખાવાનું. મમ્મી શાક બનાવે ને રોજ, બે રોટલી, શાક, દાળ, ભાત, સરસ થાળી ભરી ખાઈને પછી ભણવાનું અને સૂઈ જવાનું. ચલો આ છે ફુલાવર, આવું ફુલાવર આવે એટલે કહેજો. હો જો દેખો આવું, આ છે, ના ભાઈ આ પણ નથી, આ છે, હા આવે એટલે શું કહેવાનું? હા પાડવાની. તો એને એની સાથે જોડી દેવાનું. દેખો જોડી ગયું ને, સીધી લીટી કરવાની. જો આમ 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 હાફ બનાવ્યો ને તો મારીશ. હવે શું આવશે, કયો તહેવાર આવશે ખબર છે બાળકો તમને? હે, જન્માષ્ટમી. કાનું ડાળી હેપી બર્થડે આવશે. શું આવશે? હેપી બર્થડે. તમારી આવે છે ને હેપી બર્થડે? હે, તેવી કનૈયાની આવશે, ખબર છે તમને? મમ્મીને પૂછજો એવું કે કનૈયાની હેપી બર્થડે આવશે. મમ્મી એવું કહેશે, હા. તો જો એમાં કાનુડો બનજો, રાધા બનજો, બનાય રાત્રે જાઓ ને નીચે, તમે બધા જાઓ ને રમવા તો કાનુડો બધું બનાય આપણે. ચલો હવે આયા કોબીઝ.
ચલો ભાઈ કોબી આવે એટલે કે જો આ છે આ છે, ના ભાઈ આ નથી આ નથી આ નથી, તો આ રહ્યું તો એને એની સાથે જોડી દેવાનું. ચલો ભાઈ પછી મૂળો આવ્યા. આવો મૂળો ક્યાં છે? આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ છે. હા તો મૂળો મૂળા સાથે. ચલો હવે ભીંડાણો વારો. ભીંડાણ શાક ભાવે છે ને? ભાવે જ તે, બધાને ભાવે. ચલો આ બતાવો, આ નથી, આ પણ નથી, આ છે. હા તો એને એની સાથે જોડી દેવાનું. ચલો હવે આવ્યા ડુંગળી, બટાકા, ટામેટા, રીંગણ. શાકવારો બનો છો તમે? હે સ્કૂલમાં આવો જ ને, તો શાકવારો, ફળવારો બધું બનાય. પછી કહેવાય બટાકા લો બટાકા, ડુંગળી લો ડુંગળી, એવું કરાય ને એકઠીને. હે તાજા તાજા શાકભાજી. હવે ડુંગળી વેચવાની છે આપણે. ચલો ડુંગળી શોધી કાઢો. આ નથી, આ તો રીંગણ છે, આ ટામેટા ભાઈ છે, આ બટાકા ભાઈ છે, આ રહ્યા ડુંગળી ભાઈ. તો એની સાથે જોડી દો. હવે બટાકાનો વારો આવ્યો. બટાકાનું શાક તો ભાવે ને? ચલો બટાકું આવે એટલે કે જો રીંગણ છે, ટામેટું છે, આ શું છે? બટાકું. હં મળી ગયું ને, તો બટાકું બટાકાની સાથે જશે. હવે ટામેટું કોની સાથે જશે? ટામેટા સાથે. આ છે ના, આ રહ્યું. ટામેટું ટામેટાની જોડે જાય. અને રીંગણ રીંગણની જોડે જશે. પડી સમજણ બાળકો? સરખે સરખું જોડી દીધું. ચલો હવે અહીંયા આવ્યા ક્યુ. આપણે ક્યુ ટપકા જોડવાના છે. આટલું જ કરશું આપણે, બરાબર ને? કારણ કે કલર પૂરવાનો, ભાઈ થાકી જાઓ ને તમે. ચલો આમ જો, આપણે ગોર કરવાનું છે ટપકા ઉપર અને લીટી. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું, મોરનું પીછું, કબૂતરનું પીછું હોય ને એને પીછું કહેવાય. ક્વિલ કહેવાય. શું કહેવાય? જો ગોર કરવાનું છે, સેજ લીટી કરવાની. દેખો આને ક્યુ કહેવાય. ચલો ગોર કરો અને લીટી કરો. ગોર કરો, લીટી કરો. ગોર કરો, લીટી કરો. થઈ ગયું? હા ગોર કરો, લીટી કરો. ગોર કરવાનું છે, લીટી એટલે એને ક્યુ કહેવાય. શું કહે? બોલો. ચલો ક્યુ. હા બોલો ક્યુ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીછું. અહીં ટપકા આપ્યા નથી એટલે આપણે હવે કરીશું. આખું ગોર કરવાનું અને લીટી એટલે ક્યુ ફોર ક્વિલ થઈ જાય. શું થઈ જાય? ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. ક્યુ ફોર ક્વિલ. થઈ ગયું ને? હવે આયા આપણે ઉંદર મામા છે. દેખો આર્યા ઉંદર મામા છે ને, ગણપતિનું વાહન છે. ચલો એને શું કહેવાય? આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. આર ફોર રેટ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. રેટ એટલે ઉંદર. પહેલાં ટપકા જોડી દઈશું આપણે અને છેલ્લે કરશું એટલે આપણે આવડી જાય. જો આવું પી કર્યો ને ઉપર, એમ પૈસા લીટી કરી નાખવાની. આપણે પહેલાં પી કર્યો તો દેખો કાં ગયો. પી 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 આર. દેખો આ કર્યો હતો ને, એવું જ આપણે પી પર એમાં કરવાનું છે. દેખો આરમાં દેખાય છે ને બાળકો? જો અહીંયા પી જેવું કરવાનું છે અને લીટી કરવાની છે. ચલો ભાઈ ભૂલ પડે તો હું તો ભૂસી કાઢું. એવું તો થોડું તમારાથી પણ થાય તો ભૂસવાનું. એટલે હું કેમ ભૂસું? તમને ખબર પડે કે ભૂસવું પડે, કે ટીચર બોલે નહીં પણ સારું કરવાનું, ખરાબ કરવાનું. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. એવું બોલતું જવાનું, લખતું જવાનું છે. પડી સમજાણ? આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. ટપકા ઉપર ધીમે 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 લઈ જવાની છે લીટી. ઉતાવળ સહેજ પણ ને વાંકા ચૂકા લીટા થવા ના જોઈએ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. ચલો આ પતી ગયું. હવે જ્યાં ટપકા નથી આપ્યા ત્યાં આપણે કરીશું. જો પહેલાં સીધી લીટી, પછી આમ વાડકી અને અહીંથી આમ લીટી. લો સહેલું જ છે. આર ફોર. ચલો આમ સીધી, પછી વાડકી જેવું, પછી આમ લીટી. એક બે ત્રણ લીટીમાં રમવાનું. ચલો કરવાનું છે આમ. પછી પહેલી લીટી અડાડી દેવાનું, આ લીટીને અહીંયા કરવાનું. આર. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર.
આર ફોર રેટ, રેટ એટલે ઉંદર, આર ફોર રેટ, રેટ એટલે ઉંદર. થઈ ગયું બાળકો? સરસ. હવે આપણે શું કરીશું, ચોપડી મૂકી દો બાજુમાં, થોડું હવે નોટમાં આપણે જોઈ લઈએ. હવે તમારી શું આવી? પરીક્ષા. શું આવી? પરીક્ષા એને બાળકો, એટલે લખવું પડે, બોલવું પડે. દેખો આપણે આ કરી નાખીએ, સહેલું છે, નથી જોડકાને એવું જ છે. ચલો ફટાફટ, ચલો સરખે સરખું જોડી દઉં, મારી જાતે જોડી દઉં છું. ચલો એમ એમની જોડે જશે, હું તો ફટાફટ હોધી કાઢું, તમને જોડકા આવડી ગયા છે, શોધવું પડે. ચલો ભાઈ, મને આ મળી ગયું. ઓ ફોર ઓક્સ, ઓક્સ એટલે બરત. પી ફોર પેન, આપણે કર્યું ને આગળ એવું જ છે, દેખો એનું જ લીધું છે આપણે, એટલે આવડી જાય. હવે અક્ષર ઓળખી ગોર કરો. આપણે શું કર્યા? જોડકા જોડ્યા. શું જોડ્યા? જોડકા. આને અક્ષર ઓળખી ગોર કહેવાય. આવું 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 અહીંયા સામેની લાઈનમાં શોધવાનું છે, પણ અહીંયા ખાનામાં ગોર કરવાનું નથી, આનું શોધીને અહીંયા ગોર કરવાનું છે. ચલો આવો એમ આવે એટલે કહેજો, એ લાઈનમાં ફટાફટ. એ આવ્યો 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 આવ્યો. હા, તેની પર આપણે શું કરી દેવાનું? ગોર. પડી સમજણ? આવો આવો એન આવે એટલે કહેજો. ચલો આ છે ના, આ છે હા, તો એની પર આપણે શું કરી દઈશું? ગોર. કેમ આની પર ગોર કર્યું? અહીં ખાનામાં એન આપ્યો છે એટલે. પડી સમજણ? હવે શું થવાનું? ઓ. આ ગોર કર્યું છે ને ઓ કહેવાય. આવો આવે એટલે કહેજો. ચલો બીજા ખાનામાં આપે જતા બીજા ઘરમાંની જવાનું આપણે. એ આ રહ્યું, આ આની પર ના કરાય, અહીંયા છે જો, એ જ લાઈનમાં જોવાનું એટલે મળે. તો અહીંયા કેમ ગોર કરીશું આપણે? આવો ઓ અહીંયા ખાનામાં આપ્યો છે એટલે. ખડી સમજણ? હવે આયા પી. ચલો આવો પી એ જ લાઈનમાં જુઓ. એ આવે એટલે કહેજો. એ હા, પહેલો જ છે, દેખો સરખે સરખું છે ને. તો એની પર આપણે શું કરી દેવાનું? ગોર. તો કેમ આની પર ગોર કર્યું? અહીંયા ખાનામાં આવું આપ્યું છે, પી આપ્યો છે એટલે. પડી સમજણ? આવડે ને આવું અક્ષર ઓળખી ગોર આવડે ને. અને ગોર આમ ફીટ પેન્સિલ પકડવાની છે, અને આ મસ્ત ગોર આવું નાનું મજાનું કરવાનું, મોટું 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 બધાને બધા પણ નહીં કરી દેવાનું. પડી સમજણ? હવે થોડીક તો સમજણ પડવી જોઈએ તમને બકા. ચલો હવે આપણે આ જોડકા જોડી દઈએ, બરાબર, સહેલું કરી નાખીએ, પછી ઓલું કરાવીશું. ચલો એ એ એ જોડે જશે, બી બી સાથે જશે, સી સી સાથે જશે, અને ડી ડી સાથે. આ તો તમને સરસ આવડી જ ગયું છે મને ખબર છે, બરાબર. એ ફોર એપલ, એપલ એટલે સફરજન. ક્યાં છે સફરજન? આ તો બિલાડી છે, આ બેટ છે, તો આ શું છે? સફરજન. તો આયા હોય આપ્યો હોય ને એને સફરજન સાથે જ જવા દેવાનું. દેખો થઈ ગયું. બી ફોર બેટ, બેટ ક્યાં છે? આ બિલાડી. આ રહ્યું બેટ છે ને, તો બી ફોર બેટ એટલે બેટ. હવે શું રહ્યું બાકી? આને સી કહેવાય. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. બિલાડી ક્યાં છે? મોટી ઘોઘર બલાડા જેવી. હા, આ છે ના, આ છે ના, આ છે હા, તો એની સાથે આપણે જોડી દેવાનું. સરસ. ચલો ભાઈ, આપણે કાલે ફરી મળીશું. બાય. આપણે હું કાલે આ કરાવીશ, બરાબર, બાકી રાખીએ. ચલો કાલે.